નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ દિવસભર ની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર નવસારી મુસ્લિમ સમાજ દ્વારા અબ્રામા ગામ ખાતે એનએમ પીએલ બે હજાર એકવીસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિટી કોર્નર ઇલેવન વિજેતા થઈ અબ્રામા ગામ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત રમાનાર ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી જેમાં એન એમ નામની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં સી એટલે કે સિટી કોર્નર ઇલેવન અને નીલ ફર્નિચર ઇલેવન વચ્ચે મેચ રમ ફાઇનલ મેચ રમવામાં આવી હતી જેમાં સી ટીમનો વિજેતા થઈ હતી અને તેમને ટ્રોફી અને સિલ્ એનાયત કરવામાં આવ્યા હતા નવસારીના નવાતરાવ ગામે યુવકો દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિની ઇલેવન ચેમ્પિયન બની હતી નવા તરાવ ગામે યુવકો દ્વારા મહિલાઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો ડેનિસા ઇલેવન બિની ઇલેવન સીમા ઇલેવન અને અમી ઇલેવન વચ્ચે મેચો રમાઈ હતી આ ચારેય મહિલા ટીમોએ ખૂબ સારી રીતે રમત રમી અને છેવટે ફાઇનલમાં વિની ઇલેવન અને સીમા ઇલેવન ટકરાયા હતા પરંતુ આ ચેમ્પિયનશીપમાં વિની ઇલેવન ચેમ્પિયન બની હતી જ્યારે સીમા ઇલેવન રનર્સ અપ બની હતી આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ગામના યુવાનો સાથે સાથે જે યુવતીઓએ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લીધી હતી એ ઉપરાંત અન્ય મહિલાઓએ પણ પ્રેક્ષક બની આ સમગ્ર ટૂર્નામેન્ટને નિહારી હતી મહિલા સશક્તિકરણની ખાબ ખૂબ ઉંદર ઉદાહરણ આ ગામે પૂરું પાડ્યું હતું અને મહિલાઓ વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજી એ ખેલદીલીની ભાવના સાથે સાથે મહિલાઓમાં પણ રમત પ્રત્યે માન ઉપજે અને ક્રિકેટ રમતા થાય અને એ રીતે એક ખૂબ સુંદર આયોજન નવા નવા તરાવ ગામના યુવકો અને ગામના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ આયોજનને આજુબાજુના ગામે પણ બિરદાવ્યું હતું કદાચ આ વિસ્તારમાં બહુ ઓછી આ રીતે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતી હોય છે ત્યારે નવા ગામ નવા તરાવ ગામે એક નવો જ ચાર દીધ્યો છે અને એક નવા રાહ સાથે મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટેની આ ટુર્નામેન્ટની ઠેર ઠેર વખાણ કરવામાં આવી રહ્યા છે

બેંકોના સર્વિસ ચાર્જ વધશે બેંકોમાં ગામડાઓમાં શાખાઓ બંધ થશે અને નવી શાખાઓ ખુલશે નહીં છ લાખ કરોડના બાકી લેણાની વસુલાત કોણ કરશે સસ્તા વ્યાજે મળતી લોન વધુ મોંઘી થશે તથા વેચાણના વ્યાજ દર ઘટશે તેમજ ખેત નહીં મળે અને તેના વ્યાજમાં વૃદ્ધિ થશે આમ બેન્કોના ખાનગીકરણ થવાથી ગ્રાહક સમુદાયને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે તેથી આ હડતાલ રાખવામાં આવી છે જેના કારણે પંદર અને સોળમી માર્ચના રોજ બેન્કોના કર્મચારીઓ તેમજ અધિકારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી રહી છે વાસદા તાલુકામાં આજ રોજ કુમાર શાળામાં શિષ્યવૃત્તિ આપી તે બદલ શ્રીરામ ફાઇનાન્સ હોદ્દેદારો તરફથી સર્ટિફિકેટ આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કુમાર વિદ્યાર્થી શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શ્રીરામ ફાઇનાન્સ તરફથી છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અગાઉ ઇઠ્ઠોતેર હજાર અને ચાલુ વર્ષે નેવું હજાર જેટલી શિક્ષણ સહાય વિદ્યાર્થીઓને આપી આમ બીજી કંપનીએ પણ આગળ આવી સામાજિક કાર્યમાં સહાય કરવી જોઈએ આ કાર્યક્રમમાં શ્રીરામ ફાઇનાન્સના હોદ્દેદારો અને સ્ટાફ તેમજ કુમાર શાળાના આચાર્ય શ્રીમતી હિનાબેન ધનલક્ષ્મીબેન પદ્યુમન સોલંકી ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રસિંહ સોલંકી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેસીઆઈ નવસારી તરફથી નવસારીની ડીડી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે પેડ બેંકની ભેટ આપવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીનીઓને પેડ આપવામાં આવ્યા હતા ત્યારે જેસીઆઈ ના કામિની શુક્લ આ પ્રસંગે શું કહી રહ્યા છે તે આવો સાંભળીએ હું જેસી કામિની શુક્લ આજે અમે અહીંયા એક પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ જે પ્રોજેક્ટનું નામ છે પેડ બેંક એને ઉડાન અમે નામ આપ્યું છે અને આનું મુખ્ય ધ્યેય એ જ છે કે બાળકીઓના સ્વાસ્થ્યને માટે અમે કામ કરીએ અમે જેસીઆઈમાં જે અમારા યુએનએસડીના સત્તર ગોલ છે તેમાંનો આ ત્રીજો ગોલ છે કે હેલ્થ પર વર્ક કરવું તેમાં અમે આ હેલ્થ પર કામ કરી રહ્યા છીએ કે છોકરીઓ ડ્યુરિંગ ધ સ્કૂલિંગ એમને પીરિયડ્સની કંઈ સમસ્યા થાય કે કંઈ બી એ લોકોને એ રીતના પ્રોબ્લેમ્સ હોય તો તે અમારા જેસીઆઈ દ્વારા જે પેડ બેંક મૂકવામાં આવ્યું છે તેમાંનો પેડનો ઉપયોગ કરી ને એ લોકો પોતાના પ્રોબ્લેમ્સનો સોલ્વ કરે અને આના માટે અમને સ્પોન્સર કર્યા છે નિમિષાબેન પરીખ જેમનું શ્રી કેશવ ફૂડ નામનું એમની ચાલી રહ્યું છે અને એમના આવા જુદા જુદા સ્પોન્સર અમને હેલ્પ કરશે તો અમારી એક દરેક સ્કૂલમાં આ રીતનું અમારે મૂકવાનું આયોજન છે હાલ હમણાં આજે આજે બીજી સ્કૂલ છે પહેલી અમે અખિલ હિન્દમાં માં મૂક્યું છે મંકોડિયા ખાતે અને આજે બીજું ડિજિટલ સ્કૂલમાં ફુવારા ખાતે અમે વેડ બેંક ને મૂક્યું છે આજ રોજ નવસારી લુનસીકુ ખાતે આવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિનિયર સિટીઝન સાઠ વર્ષથી ઉપરની વ્યક્તિને વેક્સિન રસીકરણના કાર્યક્રમમાં નવસારીના લોકલાડીલા ધારાસભ્ય પિયુષ દેસાઈ નવસારીના જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ અશોકભાઈ ગજેરા અશોકભાઈ પરમાર તથા વોર્ડ નંબર તેર ના નવા નિયુક્ત સભ્ય વિજયભાઈ રાઠોડ જાગૃતિબેન શેઠ પ્રશાંતભાઈ દેસાઈ અને વોર્ડ નંબર બાર ના નવ નિયુક્ત સભ્ય મિનલબેન દેસાઈ હાજર રહી વેક્સિન એટલે કે રસીકરણ માટે આવ્યા હતા વરિષ્ઠ નાગરિકોને રસીકરણ બાદ ચા અને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ દરેકને ઘરે મોકલવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી નવસારીમાં આજ રોજ કાલિયાવાડી ખાતે ડોક્ટર આંબેડકર ભવનની પાછળ આવેલ કલેક્ટર ઓફિસમાં મેન્સ રાઇટ ફાઉન્ડેશન વેલફેર સોસાયટી દ્વારા લીગલ સેમિનાર રાખવામાં આવ્યો હતો જેમાં પુરુષોને થતા અન્યાય સામેની ચર્ચા કરવામાં આવી હતી તેમજ પુરુષોએ આ અન્યાય સામે કઈ રીતે લડવું જોઈએ એ બાબતે પણ ચર્ચાઓ થઈ હતી આ ઉપરાંત આ સેમિનારમાં સ્ટોક મિઝયુઝ ઓફ આઈપીસી થ્રી સેવન્ટી સિક્સ અને થ્રી ફિફ્ટી ફોર અંતર્ગત પણ ચર્ચાઓ કરવામાં આવી હતી વિશ્વ મહિલા દિન નિમિત્તે ઇનર વ્હીલ ક્લબ અત્રેના કશ્યપ ગાંધી રોટરી હોલમાં શહેરની પાંચ મહિલાઓ કે જેઓએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેઓનું તથા મંત્રી નૂતનબેન શાહે કર્યું હતું આ પ્રસંગે નવસારી શહેરની દાબુલો કોલેજના આચાર્ય ડોક્ટર શહેનાઝબેન મિલી મોરિયા નગરપાલિકાના નવનિયુક્ત સભ્ય મિનલબેન દેસાઈ માજી આચાર્ય હિમાબેન દેસાઈ રાજ્યકક્ષાએ કૃતિ રજૂ કરનારા સારિકા નાયક તેમજ સિવિલ હોસ્પિટલના અંકિતાબેન પટેલ વગેરેનું પ્રતિક ભેટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લામાં પ્રોહિબિશનની બધી નાબૂદ કરવા તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લિસ્ટેડ બુટલેગરો ઉપર નજર રાખી તેમની ધરપકડ કરવા માટે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજરોજ એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે આ બુટલેગરનું નામ મનસારામ લાંદુરામ ચૌધરી છે જેની ઉંમર ઓગણત્રીસ વર્ષની છે જેની વિરુદ્ધ વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર વીસમાં પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસો દાખલ થયા હતા જે ગુનાઓને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા તેની વિરુદ્ધ બુટલેગર વ્યક્તિ તરીકે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટરને મોકલી આપતા વોરંટ ઇશ્યુ કરતા આ આરોપીને વર્ષ બે હજાર નવસારી એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યું છે આઠ ગામના પાળસફરિયામાં આવેલા અંબેશ્વરી માતાના મંદિરનો સાડત્રીસમો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો જલારપુર તાલુકાના આઠ ગામના પાળસફરિયા ખાતે આવેલા અંબેશ્વરી માતાની આજરોજ મંદિરનો સાડતીસમો વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ સવારે છ વાગ્યાથી ચાલુ કરવામાં આવ્યો હતો અને યજ્ઞની પૂર્ણાહુતિ બપોરે બાર કલાકે કરવામાં આવી હતી ત્યારબાદ બપોર બાદ તમામ ભક્તોને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ કરીને આજે મોડી રાત્રે ત્યાં ગરબાનો પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિજલપુર ખાતે આવેલા વિઠ્ઠલ સુરખાઈ મંદિરમાં આજે વિવિધ મહાદેવી દેવતાઓ તેમજ ગુરુ સંતો મહંતોની પ્રતિમાનું સ્થાપનની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે વિજલપુર ખાતે આવેલા વિઠ્ઠલ મંદિરમાં આજે વિવિધ સંતો મહંતોની પ્રતિમાનું આજે વિધિવત રીતે સ્થાપન કરવામાં આવી રહ્યું છે તમામ પ્રતિમાઓને દૂધમાં સ્નાન કરાવી અને તેમને વિધિવત રીતે સંતો મહંતોના મંત્રોચ્ચાર સાથે તેઓનું સ્થાપન કરવાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો આ સેવા કાર્યમાં જોડાયા છે સુરતના પોલીસ કમિશનર દ્વારા સુરતથી નવસારી દાંડી ખાતે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સુરત પોલીસ કમિશનર દ્વારા યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ યાત્રામાં પોલીસ કમિશનર અજય તોમર સહિત સો જેટલા પોલીસ કર્મીઓ સાયકલ યાત્રા કરી સુરતથી નવસારી આવ્યા હતા તેઓ સવાર વહેલી સવારે સુરતથી નીકળ્યા હતા અને નવ વાગે તેઓ દાંડી ખાતે આવી પહોંચ્યા હતા નવસારી જિલ્લા પોલીસ વડા સહિતના સ્ટાફે તેમને આવકાર્યા હતા અને દાંડી ખાતે આવી તેઓએ ગાંધીજીની પ્રતિમાને સુતાની આંટી પહેરાવી હતી તેમજ ત્યારબાદ તમામ કર્મીઓએ ડીજેના તાલે ડાન્સ કરી પોતાનો આઝાદી ખૂબ કિંમતી છે અને આઝાદી બચાવી રાખવા માટે લોકશાહીનું જતન કરવું અને લોકશાહી મજબૂત કરવા માટે તેઓએ ખાસ આહવાન કર્યું હતું અને તેઓએ આ સંદેશો લોકોને આપ્યો હતો તેમજ તમામ પોલીસ જવાનો પોતાની ફિઝિકલ ફિટનેસ સાથે સારી રીતે ડ્યુટી કરે તો દેશનો ઉદ્દેશ ઉદ્ધાર થાય તે ઉદ્દેશ્ય સાથે આ સાયકલ આયોજન કરવામાં આવ્યું હતું દાંડી રોડ પર લગાવવામાં આવેલ દાંડી યાત્રાના હોર્ડિંગ્સ કોઈ ટીકાલખોર દ્વારા ફાડી નાખવામાં આવ્યા છે દાંડી માર્ગ પર લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ કે જેમાં નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણીના ફોટાઓ હોર્ડિંગ્સમાંથી ફાડી દેવામાં આવ્યા હતા તો અન્ય બોર્ડને પણ નીચે પાડી દેવામાં આવ્યા હતા એટલે કે જે રસ્તા પર લગાવ્યો હતા તેને ધક્કો મારી ખાડીમાં પાડી દેવામાં આવ્યા હતા આમ દાંડી રોડ પર લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ જે દાંડી યાત્રા આવવાની છે દાંડી ખાતે તેના હોર્ડિંગ્સો અને બેનરોને ફાડીને કોઈ ટીકલખોરો આ કામગીરી કરવામાં આવી છે આ અંગે હાલમાં પોલીસ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે મરોલી પોલીસે પૂર ઝડપે બાઇક ચલાવતા આરોપીને મરોલી ચાર રસ્તા ખાતેથી ઝડપી પાડ્યો મરોલી પોલીસ દ્વારા મરોલી ચાર રસ્તા ખાતેથી વિનેશભાઈ ઠાકોરભાઈ રાઠોડ રહેવાસી સીમણ ગામ હરિજનવાસ તેઓ પોતાનું બાઇક નંબર જે એકવીસ કે સુડતાલીસ અઢાર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાની તથા અન્ય વાહનોની જિંદગી જોખમા તેમ વાહન ચલાવતા હોય જેથી પોલીસે તેને ઝડપી પાડી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે जलालपुर जलारपुर रेलवे स्टेशन खाते नगीन जीवन चाल में रेस्टोरेंट में सीसीटीवी न लग मलिकी पड़ो मिलती महती मुजब जलालपुर जलारपुर रेलवे स्टेशन नगीन जीवन चाल में रहता सदीक नियाज अहमद खान उन्सौ पिस्तालीस के जो बॉम्बे एवन कैटर्स बिरयानी रेस्टोरेंट नाम रेस्टोरेंट चलावता होने केटर्स, रेश्टरेंट रेश्टरेंट ते मा, ते केटर्स नु काम करें विस्तार में द्वारा બોમ્બે એવન કેટર્સની રેસ્ટોરન્ટમાં સીસીટીવી કેમેરા લગાવ્યા ન હોય અને તેનું ચેકિંગ કરવા જતાં સીસીટીવી લગાવ્યા પરંતુ તેનું ડીવીઆર બંધ હોવાના હાલતમાં હોવાથી પોલીસે તેમને ઝડપી પાડી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે મરો પોલીસે મરોડી ચાલસ્તા ખાતે દારૂ પીને રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો મરડી પોલીસ દ્વારા મરો ચાલસ્તા ખાતે જાહેર રોડ ઉપરથી ઇન્દ્રિશ અબ્દુલ સમદ મમદ રહેવાસી કપલેથા જૂના મસ્જિદની પાછળ ચોર્યાસી સુરત જેઓ પોતાનું ઓટો રિક્ષા નંબર જીજે એકવીસવી એકાણું બાણું દારૂના નશામાં દારૂ પીને વંકારતા હોય જેથી પોલીસે તેની ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે મરોલી પોલીસે મરોલી ચારસ્તા ખાતેથી રસ્તા વચ્ચે રાહદારીને અડચરૂપ થાય તેમ ડમ્પર ઊભી રાખનાર ડ્રાઈવરને ઝડપી પાડ્યો મરોલી પોલીસ દ્વારા મરોલી ચારસ્તા ખાતે જાહેર રોડ ઉપરથી કાલુભાઈ જીવનાજી મૈડા રહેવાસી ધારાગીરી ભાટા ફળ્યો ધનસુખભાઈના ભાડાના મકાનમાં કે જેઓ પોતાનું ટાટા ડમ્પર નંબર જીજે સિક્સ એવી એકવીસ એકત્રીસ રાહદારીને અડચણરૂપ થાય તેમ રસ્તા વચ્ચે ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ ઊભી રાખી હોય જેથી મરોલી પોલીસે તેને ઝડપી પાડી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજ રોજ મહત્તમ તાપમાન છત્રીસ આંશ નોંધાયું છે જ્યારે ન્યૂનતમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ આંચ નોંધાયું છે આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ પંચ્યાસી ટકા રહ્યું હતું જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ રહ્યું છે થવાની ઝડપની કરવામાં આવે તો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે છે જેની દિશા ઉત્તરથી પૂર્વની હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં આજ રોજ કોરોના પોઝિટિવ કેસના બે દર્દી નોંધાયા છે આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો એક હજાર છસો સાત થયો છે અને બીજા રમેશભાઈ શાહ તેમની ઉંમર પંચાવન વર્ષની છે તેઓ ગ્રીડ રોડ ખાતે કબીલપોરની પ્રેરણા પાર્ક સોસાયટીના રહેવાસી છે કે આજ રોજ બે દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે જેમને આજ રજા અપાઈ છે જેમાં પહેલા મહેશભાઈ વાનર તેમની ઉંમર છત્રીસ વર્ષની છે તેઓ લીમડા ચોક ખાતે બંસીધર એપાર્ટમેન્ટના રહેવાસી છે અને બીજા નિશા વઘવાની તેમની ઉંમર ત્રેપન વર્ષની છે તેઓ સિંધી કેમ્પના ઇન્દ્રલોક એપાર્ટમેન્ટના રહેવાસી છે આ ઉપરાંત આજ સુધી કુલ એક દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ ઓગણીસ એક્ટિવ કેસ નોંધાયા છે જે હાલ સારવાર હેઠળ છે આ રોજ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે આ એક લાખ ઓગણપચાસ હજાર ચારસો છત્રીસ સેમ્પલ લેવામાં આવ્યા છે તે પૈકી એક લાખ સુડતાળીસ હજાર ત્રણસો પિસ્તાળીસ નેગેટિવ કેસ અને એક હજાર છસો સાત પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આ દિન સુધીમાં એકસો બે મૃત્યુ થયા છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જે વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઈક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો